गुड आफ्टरनून डे स्टूडेंट, हूँ गौरव डांगसिया फ्रॉम मॉड्यूलस क्लासेस। आपणे JEE अंदर लास्ट लेक्चर में जो गया था रोटेशनल मोशन पार्ट वन, के जेनी अंदर आपणे मोमेंट ऑफ इनर्शिया एटले जड़त्वनी चाक मात्रा अने चाक गति कोने कहेवाय अने एने लगता जे स्थिरक्षने अनुलक्षीने चाक गति करता जे पदार्थ छे एना माटेना समीकरणो जोई गया हता। आजे आपणे जोईशुं रोटेशनल मोशन एटले के चाक गति जे छे, चाक गति शा माटे थाय छे। फॉर एक्जाम्पल लईए आपणे कोई पदार्थ जे छे, कोई पदार्थ रेक्टिलिनियर मोशन एटले के स्थिर अक्ष समक्षितिज अक्ष पर धारो के सूर्यरेखामां गति करतो हो, आ ब्लॉक आपणे लईए आ दिशामां गति करशे तो एना माटे जवाबदार कोण, एना ऊपर लागतुं जे बळ हतुं एटले के रेखीय गति जो थवा माटे जवाबदार घटक छे बळ। तो चाक गति थवा माटे एना माटे जवाबदार घटक कोण हशे, तो ए घटक अहींया आवे छे टॉर्क, के रेखीय गतिना बलने समतुल्य चाक गतिमां होय छे टॉर्क। टॉर्क के शुं आपे, टॉर्क ए पदार्थने टर्न करवानी क्षमता आपे छे, के केटली टर्निंग मोमेंट आवशे, टर्निंग एबिलिटी केटली छे ए कहेवाशे पदार्थनो टॉर्क। हवे टॉर्क केवी रीते मापवामां आवे एनी वात करीए, तो धारो के आपणे कोई बिंदુવત પદાર્થ અહીંયા લઈએ છીએ જેના ઉપર બળ લાગે છે આ દિશામાં એફ, અહીંયાથી અહીંયા સુધીનું સ્થાન સદિશ ધારો કે આપણે આર લઈએ, તો એને આ રીતે ચાક ગતિ કરાવી છે આપણે, આ રીતે ચાક ગતિ કરાવી હોય તો એના માટે જવાબદાર ઘટક કોણ આવશે, તો એફના બે ઘટક પડશે, એફ કોસ થીટા અને એફ સાઇન થીટા। તો એફ કોસ થીટા તો શું લાગે, એની દિશામાં લાગે છે, તો એના કારણે તો પદાર્થ આ રીતે ચાક ગતિ કરશે નહીં, તો બીજો ઘટક કોણ હશે, એફ સાઇન થીટા, જેના કારણે શું કરશે આ ચાક ગતિ કરશે। તો ટોર્ક ઇઝ ઇક્વલ ટુ આર ઇન્ટુ એફ સાઇન થીટા એવું લખાય, મતલબ કે બળનો લંબ ઘટક। એ જ રીતે ધારો કે બીજી રીતે આપણે એને જોઈએ કે બળ જે લાગે છે આ બળની રેખા, બળ રેખા છે, ત્યાંથી પદાર્થનું આ લંબ અંતર આપણે એ લઈશું આપણે આર સાઇન થીટા। તો એ સમયે ટોર્ક ઇઝ ઇક્વલ ટુ થશે આર સાઇન થીટા ઇન્ટુ એફ, કે આ જે લંબ અંતર છે એ આર લંબ ઇન્ટુ એફ। તો બંનેમાં આપણે જોઈ શકીએ આર એફ સાઇન થીટા, અહીંયા પણ આર સાઇન થીટા ઇન્ટુ એફ, એટલે કે સાઇન ઘટક આવશે, તો આર જે છે સ્થાન સદિશ, બળ જે છે એ પણ સદિશ રાશિ જ છે, તો બંને સદિશ રાશિમાં જો સાઇન ઘટક આવે, સાઇન થીટા આવશે, તો એ શું દર્શાવે, ક્રોસ પ્રોડક્ટ, એટલે કે સદિશ ગુણાકાર। તો ટોર્ક ઇઝ ઇક્વલ ટુ આર ક્રોસ એફ, અને બીજું સૂત્ર છે ટોર્ક ઇઝ ઇક્વલ ટુ આઈ ઇન્ટુ આલ્ફા, આઈ એટલે કે મોમેન્ટ ઓફ ઇનર્શિયા, જડત્વની ચાક માત્રા, અને આલ્ફા છે એ કોણીય પ્રવેગ છે। ઉદાહરણ દ્વારા સમજીએ કે ટોર્ક કેવી રીતે મેળવવામાં આવે છે। આ રીતે એક પ્રક્ષિપ્ત ગતિ કરતો પદાર્થ આપેલો છે જેનો પ્રારંભિક વેગ યુ છે અને સમસ્થિતિ સાથે ખૂણો બનાવે છે થીટા, તો કોઈ પણ ટી સમયે ધારો કે પદાર્થ અહીંયા પહોંચે છે, એ પદાર્થ ઉપર ગુરુત્વાકર્ષણ બળ વડે કેટલું ટોર્ક લાગશે એ આપણે મેળવવાનું છે, કે અહીંયા પહોંચે, અહીંયા મતલબ કોઈ પણ ટી સમયે પદાર્થ જ્યાં પહોંચે છે તેના ઉપર ગુરુત્વાકર્ષી ટોર્ક કેટલું લાગશે એ આપણે મેળવવાનું છે। તો ટોર્ક એટલે શું કીધું, આર ક્રોસ એફ, એટલે કે આપણને સ્થાન ખબર હોવી જોઈએ, તો બળ જે છે બળ આ રીતે લાગે છે। હવે આર એટલે કે શું, કે જે સંદર્ભ બિંદુ લીધું હોય ત્યાંથી એનું લંબ અંતર, મતલબ કે અહીં આ સંદર્ભ બિંદુ આપણે લઈશું, ત્યાંથી લંબ અંતર, તો બળની જે બળ રેખા છે અહીંયાથી એ લંબ અંતર આટલું થશે, એને ધારો કે આપણે કહીએ એક્સ, તો મતલબ મારે એક્સ મેળવવું પડશે કે ભાઈ કોઈ પણ ટી સમયે એક્સ કેટલો હશે, તો એની અંદર આપણે એક શું વાક્ય કહી શકીએ, અથવા તો બ્રહ્મ વાક્ય કહી શકીએ, કે પ્રક્ષિપ્ત ગતિ દરમિયાન સમસ્થિતિજ વેગ હંમેશા અચળ હોય છે, જે આપણને ખબર, ઉદ્ભવ ઘટક બદલાશે પરંતુ સમસ્થિતિજ વેગ કેવો રહેશે, અચળ રહેશે। તો સમસ્થિતિજ વેગ કેટલો આવશે, ભાઈ અહીંયા યુ છે તો એનો આ દિશાનો ઘટક એટલે કે યુ કોસ થીટા, તેણે આ અંતર કેટલું કાપેલું હશે, તો અંતર ઇઝ ઇક્વલ ટુ વેગ ગુણ્યા સમય, તો એક્સ ઇઝ ઇક્વલ ટુ યુ કોસ થીટા ઇન્ટુ ટી, આવું લખી શકીએ। યુ કોસ થીટા શા માટે, કારણ કે આની દિશાનો ઘટક લેવાનો, તો યુ અને આની દિશાનો ઘટક એટલે કે યુ કોસ થીટા। તો ટોર્ક ઇઝ ઇક્વલ ટુ આર ક્રોસ એફમાં આપણે કિંમત મૂકીએ, આ તો બંને એકબીજાને લંબ છે એટલે સાઇન 90 થશે, એક્સ ઇન્ટુ એફ, એક્સ આપણને મળે છે યુ કોસ થીટા, બળ કેટલું લાગે છે, વજન બળ જેટલું એટલે કે એમજી જેટલું, તો આપણે લખી શકીએ એક્સ ઇન્ટુ એમજી, એક્સ આપણને મળી ગયું અહીંયા, તો ટોર્ક ઇઝ ઇક્વલ ટુ એમજી ઇન્ટુ યુ કોસ થીટા ઇન્ટુ ટી। આ રીતે આપણે ટોર્ક મેળવી શકીએ। બીજું ઉદાહરણ લઈએ, અહીંયા આપણને આપેલું છે બે તો દોરી છે જે દળ રહિત છે અથવા અવગણ્ય દળ ધરાવતી, પીક્યુ જેની રેખીય દળ ઘનતા લેમડા
इज इक्वल टू के एक्स हो आ रीते बदलाती हो आपने क्षण आपेल से पी क्यू लंबाई आपेली से एल। हवे एवं तो कर अचानक अँ दोरी कट कर नाखा आज है आज सरी आपेलो शू कर गति कर आ बाजू आट के कही सकें कि आ रीते चाक गति थी अँटे कि क्यू बिंदु ने अनुलक्षी ने शूँ लगे एना टॉर्क तो जे चाक गति करते कारण के चाक गति माटे जवाबदार कोण टॉर्क। तो आपने एवं पूछेलू कि आ क्यू बिंदु ने अनुलक्षी ने टॉर्क केटलो हे अथवा अँ आपने टॉर्क पूछेलू है तो भाई पी तरफ दूरी है ये कट कर तो क्यू बिंदु ने अनुलक्षी ने टॉर्क केटलो थशे तो ए माटे थईने आपणे आ आकृति ध्यानमां लईए पी क्यू आ आपणे एज इट इज आपेलुं छे। हवे टॉर्क मेळववा माटे थईने टॉर्क कोना कारणे लागे छे ए आपणे जाणवुं पड़े। नीचे शुं करवा आवे वजन बळना कारणे मतलब के एम जी लागशे नीचे। हवे क्यू बिंदुने अनुलक्षीने एटले के अहींयाथी अहींया सुधीनुं अंतर मारे मापवुं पड़शे के केटलुं छे एना माटे थईने मारे पहला ए जाणवुं पड़शे कि सेंटर ऑफ मास एटले के द्रव्यमान केन्द्रनुं स्थान क्यां छे कारण के अहींया शुं कीधुं कि रेखीय दळ घनता छे लेमडा इज इक्वल टू के एक्स एटले के एक्स बदलाय एटले अहींयाथी आ बाजू जता जईए एक्स बदलाय एम शुं थाय दळ घनता बदलाशे एटले आपणे एल बाय टू पर द्रव्यमान केन्द्र छे एवुं कही शकीए ने जो एल नियमित दळ घनता आपेली होत के नियमित दळ वितरण छे के जे बदलातुं नथी तो आपणे लई शकीए कि आ अंतर केटलुं हशे एल बाय टू तो एम जी इंटू एल बाय टू सीधू टॉर्क मळी जाय परंतु अहींया एवुं तो नथी कारण के दळ घनता रेखीय दळ घनता के इंटू एक्स एटले एक्स साथे दळ बदलाय छे तो एना माटे थईने आपणे शुं करवुं पड़शे द्रव्यमान केन्द्रना याम मेळववा पड़शे। द्रव्यमान केन्द्रना याम मेळववा माटे आपणे अहींया जोई शकीए के भाई दळ वितरण जे छे टुकड़ामां नथी पण केवुं छे सतत छे अने सतत दळ वितरण माटेनुं सूत्र शुं हतुं एक्सएम इज इक्वल टू इंटीग्रेशन डीएम एक्स डिवाइड बाय डीएम आवुं लखी शकीए भाई एक्स अक्ष उपर आपणे सळિયો પાથરી દીધેલો છે तो डीएम एटले के सूक्ष्म दळखंड जे आपणे लईए एनुं दळ तो एना माटे धारो के एक्स इज इक्वल टू झीरो पर आपणे पी राखीने एक्स इज इक्वल टू एल पर आपणे क्यू राखीए छीए तो અહીંયાથી x જેટલા અંતરે dx જાડાઈનો આપણે એક સૂક્ષ્મ દળખંડ લઈએ તો dm is equal to શું થાય એકમ લંબાઈ દીઠ દળ ઘનતા ઇન્ટુ એની લંબાઈ લેમ્ડા આપેલું છે kx તો kx ઇન્ટુ dx dm મળી ગયું સૂત્રમાં કિંમત મૂકીએ ઇન્ટિગ્રેશન dm x ડિવાઈડ બાય ઇન્ટિગ્રેશન dm તો kx dx આ આપણે લિમિટ આપીશું 0 થી l સુધી તો આપણને xcm મળે છે 2l બાય 3 કારણ કે આપણે અંતર ક્યાંથી માપ્યું p થી એટલે આને આપણે ઉગમ બિંદુ લીધું તો અહીંયાથી દ્રવ્યમાન કેન્દ્ર કેટલા અંતરે છે 2L ડિવાઈડ બાય 3 જેટલા મારે તો શું જોઈએ છે ક્યુને અનુલક્ષીને ટોર્ક લાગવાનું છે કારણ કે આ બિંદુની ફરતે જે શું કરશે આમ ચાક ગતિ કરશે તો અહીંયાથી અહીંયા સુધીનું અંતર જોઈએ ટોટલ L છે આ 2L બાય 3 તો આટલું કેટલું થાય L બાય 3 વજન બળના કારણે જે ચાક ગતિ કરે છે તો એમ જી ઇન્ટુ L બાય 3 આપણને ટોર્ક મળી જશે। टॉर्क इज इक्वल टू एम जी इंटू क्यू थी सीएम सुधी अंदर के एम जी इंटू एल बाय थ्री। हवे आपणे जाणीए कि कोईपण पदार्थ छे ए संतुलननी स्थितिमां छे संतुलननी स्थितिमां एटले के एनी रेखीय गति पण नथी थती ने चाक गति पण नथी थती तो ए केवी रीते शक्य होय रेखीय संतुलन माटेनी शरत एवुं के सिग्मा एफ एक्सटर्नल इज इक्वल टू झीरो एटले के बाह्य परिणामी बळनो सरवाळो शुं थाय शून्य अने चाक गति संतुलनमां तो बाह्य टॉर्क जे छे ए शून्य थशे तो ज आवुं शक्य होय। એનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે થાય છે ક્વેશ્ચનમાં એ આપણે સમજીએ। એ ક્વેશ્ચન આપેલો છે આપણને બે ઘર્ષણ રહિત સપાટી છે આ એ અને બી ત્યાં એમ દળ અને એલ લંબાઈનો એક સળિયો આ રીતે રાખેલો છે જે આ સળિયો જે છે આ બી પર લંબ છે। આ જે સપાટી આપેલી છે ત્યાંનો ઢાળ અથવા તો જે ખૂણો આપેલો છે એ આપેલો છે 45 ડિગ્રી। તો પહેલો આપણને એવું પૂછ્યું કે કયા બિંદુને અનુલક્ષીને બંને સમતલ સપાટીઓ તો કેવી છે આ બંને સમતલ ઘર્ષણ રહી છે તો કયા બિંદુને અનુલક્ષીને ટોર્ક લાગશે અથવા તો ક્યાંથી એ સ્લાઇડ કરશે એવું પૂછેલું છે તો ટોર્ક ક્યાંથી લાગશે આપણે જનરલ પણ જોઈએ કે કોઈ વસ્તુ આ રીતે આપણે રાખેલી હોય બરાબર છે નીચે ગુરુત્વાકર્ષણ બળ લાગતું હોય તો પદાર્થ અહીંયાથી આમ નીચે નહીં જાય પણ શરીરને ક્યાંથી જશે એટલે કે સ્લાઇડ થઈને આ રીતે નીચેથી એટલે કે આ બિંદુને અનુલક્ષીને આ જે પદાર્થ છે આ દિશામાં આવશે આ રીતે સરકશે તો આપણે એવું કહી શકીએ કે કયો છેડો સ્લાઇડ કરશે તો બી બિંદુએથી સ્લાઇડ કરશે અને એ બિંદુને અનુલક્ષીને શું કરશે એ ચાક ગતિ કરતો એવું લાગશે। બીજું આપણને એવું પૂછ્યું કે ધારો કે અહીંયા ઘર્ષણ બળ આપેલું હોય તો મ્યુની કિંમત એવી કેટલી હોવી જોઈએ
म्यू जे छे केटलो राखो जोईए के जेना कारणे आ बाजू स्लाइड करे नहीं, एटले जे सळियो आपेलो छे एम ज रहे, तेना माटे आपणे म्यू स्लाइड नहीं करे। आना मतलब शू थयो के भाई रेखीय संतुलन में छे, ओके स्लाइड नहीं थवो एटले के रेखीय संतुलन में छे, जेम छे एम ज राखवानो छे, एटले के भाई सळियो आम पण गति नहीं करे एटले के चाक गति पण नथी अने आम आम पण गति करतो नथी। आनो मतलब थयो के रेखीय गति नथी, एटले के सिग्मा एफ एक्सटर्नल इज इक्वल टू जीरो ने सिग्मा टॉर्क एक्सटर्नल इज इक्वल टू जीरो थशे। एटले मारे शुं मेळवुं पड़शे, सौ प्रथम के केटला बळो लागे छे, केवी रीते लागे छे ए पहेला जोईए। तो सौ प्रथम आपणे जोईए ए पर कोई पण सपाटी आपेली होय एना उपर पदार्थ आपणे टेकवीए, आनो मतलब शुं थाय एना उपर रिएक्शन फोर्स लागशे। तो आना अहींया लागे छे रिएक्शन फोर्स, एने आपणे कहीए एन वन, के जे नॉर्मल रिएक्शन छे। આ પદાર્થ આજે એમ દળ અને એલ લંબાઈનો સળિયો આપેલો છે, તો આ સપાટી ઉપર પણ વજન જે છે એટલું લગાવશે, તો એના કારણે અહીંયા નોર્મલ રિએક્શન ઉપરની તરફ લાગશે, એને આપણે કહીએ એન ટુ। બીજું કીધું અહીંયા ઘર્ષણ વાળી આ સપાટી આપેલી છે, આ ઘર્ષણ છે, અહીંયા ઘર્ષણ રહિત છે, તો ઘર્ષણ અહીંયા છે તો આ બાજુ ગતિ કરીને આવવાનું હોય એટલે એની વિરુદ્ધ દિશામાં ઘર્ષણ લાગશે, એને આપણે કહીએ એફ। અને એફ ઇઝ ઇક્વલ ટુ આપણને ખબર એફ ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઇન ટુ એન, તો મ્યુ એઝ ઇટ ઇઝ જે આપણે મેળવવાનું છે। એન ટુ શા માટે લઈશું, કારણ કે ઘર્ષણ આ સપાટી પર લાગે છે એનું જેટલું નોર્મલ રિએક્શન હોય એ જ આવશે, તો મ્યુ ઇન્ટુ એન ટુ થશે। તો આપણે જે વાત કરી કે રોટેશનલ ઇક્વિલિબ્રિયમમાં છે, તો રોટેશનલ ઇક્વિલિબ્રિયમમાં છે આનો મતલબ શું થયો કે ભાઈ એ બિંદુને અનુલક્ષીને આપણે એવું માનીએ કે ભાઈ એ બિંદુને અનુલક્ષીને એ ચાક ગતિ કરતો નથી। હવે ચાક ગતિ નહીં થતી તો જે બિંદુને અનુલક્ષીને ચાક ગતિની વાત કરીએ એના ઉપર લાગતા બધા બળોના કારણે તો કોઈ અસર જોવા મળશે નહીં, કારણ કે લંબ અંતર આવે નહીં। તો બીજું કોના કારણે આવશે, આ જે એમ જી છે વજનના કારણે એ શું કરશે, સમઘડી દિશામાં ટોર્ક લગાવવા પ્રયત્ન કરે, આ એફ છે એ વિષમઘડી દિશામાં ટોર્ક, બાકી આ જે એન ટુ છે તો એની દિશા પર આવે છે, એટલે કે બળ રેખા અને આર બંને એક જ રેખા ઉપર છે તો ટોર્ક લાગશે નહીં। તો ટોર્ક કોના કારણે લાગે, એમ જી અને એફના કારણે। તો આપણે ટોર્કની વાત કરીએ, આ વિષમઘડી છે તો આ વિષમઘડી એટલે સિગ્મા ટોર્ક ઇઝ ઇક્વલ ટુ ઝીરો થવું જોઈએ, તો એફ ઇન્ટુ આ એફ ઇન્ટુ લંબ અંતર, આ જે બિંદુ છે ત્યાંથી લંબ અંતર, તો ઓલરેડી એની લંબાઈ જેટલું જ છે કારણ કે આ લંબ રૂપે છે, તો એફ ઇન્ટુ એલ ઇઝ ઇક્વલ ટુ એમ જી ઇન્ટુ આ અંતર, કારણ કે લંબ અંતરની વાત થઈ હતી તો બળથી એ લંબ અંતર એટલે કે આ મારે મેળવવું પડશે, તો એના માટે આપણે આ આકૃતિ ધ્યાનમાં લઈએ। આ એક્સ મારે મેળવવું છે, આ 45 જ થવાનો, કારણ કે આ ખૂણો પણ કેટલો છે, આ 45 જ થશે, આ 45 છે તો આ 45, આ 90, તો આ કેટલો બચે 45 ડિગ્રી। અહીંયાથી અહીંયા સુધીનું અંતર એટલે કે સી સુધીનું અંતર જે છે કે ભાઈ સરખી દળ ઘનતા ધરાવતો સળિયો આપેલો છે તેનું સેન્ટર ઓફ માસ દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હોવાનું, એલ બાય ટુ પર જ હશે, તો આ લંબાઈ કેટલી થઈ ગઈ, એલ બાય ટુ જેટલી, મારે તો જોઈએ છે એક્સ, તો સાઇન જે છે એને સામેની બાજુ માટે આવશે, એટલે કે ખૂણાની સામેની બાજુ જોઈએ, તો એલ બાય ટુ સાઇન 45 ડિગ્રી આવું લખી શકાય, તો એક્સ મળી ગયો એલ બાય ટુ સાઇન 45 ડિગ્રી। એમ જી આપેલું હતું, બંને કેવા હોય સરખા થાય ત્યારે જે શું આવશે, ચાક ગતિ સંતુલનમાં રહેશે, કારણ કે આમ આ રીતે કરીએ તો આ સમઘડી આના કારણે વિષમઘડી છે, તો એફ ઇન્ટુ એલ ઇઝ ઇક્વલ ટુ એમ જી એક્સ, એમ જી ઇન્ટુ એલ બાય ટુ સાઇન 45, તો એફ મળશે એમ જી ડિવાઈડ બાય 2√2। F ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકીએ મ્યુ ઇન્ટુ એન ટુ, તો મ્યુ ઇઝ ઇક્વલ ટુ એફ બાય એન ટુ, મને એફ મળી ગયું પણ એન ટુ મળતું નથી, તો હવે આપણે શું કરીએ, આ જે સળિયો આપેલો છે એ આ રીતે આમ ઉપર પણ ગતિ કરતો નથી, આમ પણ ગતિ કરતો નથી, તો આપણે એવું લખી શકીએ કે ભાઈ ઉર્ધ્વ અક્ષ પર રેખીય સંતુલનમાં તો છે જ, તો ઉર્ધ્વ અક્ષ પરના જેટલા બળો હોય એની વાત કરીએ તો ઉર્ધ્વ અક્ષ ઉપર એક આ બળ લાગશે એમ જી નીચેની તરફ, આ એન ટુનો એક ઘટક આ 45 થાય એટલે એન ટુ કોસ 45, અને એફ છે એનો એક આ ઘટક અને આ ઘટક, તો આ ઘટકના કારણે તો ઉર્ધ્વ ગતિ માટે જવાબદાર નથી, તો બીજો કયો ઘટક છે, એફ સાઇન 45, આની પણ ઉપરની દિશા આની પણ ઉપરની દિશા, તો એ બંનેનો સરવાળો, તો એન ટુ કોસ 45 ડિગ્રી પ્લસ એફ સાઇન 45 ડિગ્રી સંતુલનમાં છે, એટલે એમ જી વડે શું થયેલા છે, બેલેન્સ થયેલા છે, સંતુલિત થયેલા, તો એમ જી ઇઝ ઇક્વલ ટુ એન ટુ કોસ 45 પ્લસ એફ સાઇન 45, તો એના ઉપરથી એન ટુ પ્લસ એફ ઇઝ ઇક્વલ ટુ એમ જી √2, કારણ કે આની કિંમત 1/√2, આની કિંમત પણ 1/√2, તો એન ટુ ઇઝ ઇક્વલ ટુ શું જોવા મળશે, એમ જી √2 માઇનસ એમ જી બાય 2√2, એફની કિંમત અહીંયાથી રાખી દઈએ તો એન ટુની કિંમત મળી ગઈ, એફ મળી ગઈ, એન ટુ મળી ગયો, તો મ્યુ ઇઝ ઇક્વલ ટુ એમ જી બાય 2√2 / 3 એમ જી બાય 2√2, તો મ્યુની કિંમત મળશે 1/3।
तो आ रीते आपणे म्यू मेळवी शकीए। तो आपणे जे જોઈ ગયા હતા પદાર્થની સંતુલનની સ્થિતિ, આના ઉપરથી આપણે ક્વેશ્ચન સોલ્વ કરી શકીએ। આ ટોપિક થોડો નવો છે કારણ કે જનરલી આ ટેક્સ્ટબુકમાં આપેલો નથી। આ ટોપિકમાં એવું કીધું કે પદાર્થ જે છે સ્લાઇડ કરશે કે ટોપલ કરશે। ટોપલ એટલે કે આ પદાર્થ આ રીતે છે આમ સ્લાઇડ કરીને નીચે આવશે કે આ રીતે ગતિ કરી અને મતલબ કે રોટેટ થઈ અને નીચે આવશે, એના માટેની આપણે કન્ડિશન મેળવવાની છે અને એના પછી દાખલામાં કેવી રીતે ઉપયોગ થાય એ જોઈએ। સૌ પ્રથમ શું જોઈશું કે આ સ્લાઇડ કરે છે અથવા તો ટોપલ કરશે। ટોપલ એટલે કે એક પ્રકારે ચાગતિ। તો બ્લોક આપેલો છે આપણને અહીંયા, પહોળાઈ બી, ઊંચાઈ એચ, અને દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન અહીંયાથી કેટલું હશે એચ બાય ટુ પર, એમજી સાઇન થીટા નીચેની તરફ લાગે છે, એમજી કોસ થીટા આ રીતે લાગશે। તો પહેલું આપણને પૂછ્યું કે બ્લોકને અહીં સ્થિર રહેવા માટે નોર્મલ રિએક્શન છે સેન્ટર ઓફ માસમાંથી પસાર થવાના બદલે એક્સ જેટલું સ્લાઇડ સાઇડ પર લાગે છે, સ્લાઇટ એવું થોડું એવું સાઇડ પર હશે, એનું કારણ શું? કે ભાઈ ઘર્ષણ બળ જે છે એફ, મારે આ બ્લોકને અહીંયા અહીંયા રાખવો તો એફ જે છે એના વડે બેલેન્સ થાય એટલે કે એમજી સાઇન થીટા, ઓકે ચાલો રેખીય ગતિ મેં અટકાવી દીધી, એમજી સાઇન થીટા આ રીતે નોર્મલ નીચે લાગશે તો નોર્મલ ડિરેક્શન ઉપર લાગતું જ હોવાનું છે। હવે આ જે છે ધારો કે સીને અનુલક્ષીને આના ઉપર ટોર્ક લાગશે આ રીતે, તો એ પદાર્થને શું કરવા પ્રયત્ન કરશે? આ રીતે ટોપલ કરવા એટલે કે ચાક ગતિ કરવા માટે પ્રયત્ન કરશે। હવે સીને અનુલક્ષીને ટોર્ક લીધું હોય તો આ અને આ બંનેની બળ રેખા એ જ થઈ, તો હવે આના ટોર્કને બેલેન્સ કરવા માટે બીજું કંઈ છે નહીં, તો કમ્પલસરી જે એન છે નોર્મલ રિએક્શન એ એમજી કો મતલબ એક્ઝેક્ટ આના પર લાગવાના છે, બદલે આટલા જ મૂલ્યનું લાગશે પરંતુ થોડું એવું સ્લાઇડ પર લાગશે સાઇડ પર, જેના કારણે અહીંયાથી એટલું અંતર હોય તો આ વિષમઘરી દિશામાં અને એટલા જ મૂલ્યનું આ સમઘરી દિશામાં થાય તો જ એ બ્લોક ક્યાં રહેશે અહીંયા સ્થિર રહેશે। તો મતલબ કે બ્લોકને સ્થિર રહેવા માટે આપણે કહી શકીએ કે જે નોર્મલ રિએક્શન છે સેન્ટર ઓફ માસમાંથી પસાર થવાના બદલે એક્સ જેટલું સાઇડ પર એટલે કે એ બિંદુએ આપણે અહીંયા લીધું કે ત્યાં લાગશે। હવે વાત કરીએ આપણે, અહીંયા આપણે જોઈ શકીએ કે આ જે બ્લોક છે એને બે ગતિ શક્ય છે, એક છે સ્લાઇડ કરે અથવા તો એ બિંદુને અનુલક્ષીને એ શું કરશે રોટેટ કરશે। ખાસ ધ્યાન રાખજો વ્યવસ્થિત, નહીંતર આ સમજાશે નહીં કારણ કે આ ટોપિક જે છે તમારે ટેક્સ્ટબુકમાં ક્યાંય આપેલો નથી। સૌ પ્રથમ વાત કરીએ કે રેખીય ગતિનું સંતુલન છે, તો આપણે એવું લખી શકીએ એફ ઇઝ ઇક્વલ ટુ એમજી સાઇન થીટા અને એન ઇઝ ઇક્વલ ટુ એમજી કોસ થીટા, ઓકે રેખીય સંતુલન। હવે ચાક ગતિય સંતુલન માટે સી બિંદુને અનુલક્ષીને આપણે ટોર્ક લઈએ એટલે સિગ્મા ટોર્ક ટીસ ઇઝ ઇક્વલ ટુ ઝીરો, આપણે એટલે જોઈ શકીએ આના કારણે ટોર્ક આ દિશામાં આ રીતે એટલે કે સમઘડી લાગશે ટોર્ક, તો એન ઇન્ટુ એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ ઇન્ટુ અહીંયાથી અહીંયા સુધીનું લંબ અંતર એટલે કેટલું થાય છે વિષમઘડી દિશામાં એથી એચ બાય ટુ જેટલું, એનની કિંમત અહીંયાથી જોઈ શકીએ એમજી કોસ થીટા, એફ આપેલું છે એમજી સાઇન થીટા, તો આના પરથી આપણને એફ મળશે ટુ એમજી કોસ થીટા એક્સ ડિવાઈડ બાય એચ, એક્સ ડિવાઈડ બાય એચ આ શું કરશે, આટલું જો ઘર્ષણ લાગતું હોય તો પદાર્થ જે છે એ ચાક ગતિ સંતુલનમાં નથી એવું કહેવાશે, બરાબર છે? આના કરતાં થોડું વધારે ઘર્ષણ લાગી જાય તો ચાક ગતિ સંતુલનમાં રહેશે નહીં, આપણે ચાક ગતિ સંતુલનની શરત પરથી મેળવ્યો છે એટલે આટલું ઘર્ષણ લાગે ત્યાં સુધી કોઈ પ્રોબ્લેમ આવશે નહીં। અને રેખીય ગતિને બેલેન્સ કરવું હોય તો એફ ઇઝ ઇક્વલ ટુ એમજી સાઇન થીટા, આ ખાસ ધ્યાન રાખો આ રેખીય ગતિને સંતુલન કરવા માટેનું ઘર્ષણ છે અને ચાક ગતિને સંતુલન કરવા માટેનું ઘર્ષણ બળ આટલું છે, જે ઘર્ષણ બળ જ, પરંતુ આ શું કરશે રેખીય ગતિને સંતુલન કરશે, આ ચાક ગતિને સંતુલન કરવા માટે છે। હવે આપણે એવું માની લઈએ કે જો બ્લોક છે ટોપલ કરે, ટોપલ કરેનો મતલબ શું થયો, આ જે બ્લોક છે આમ સ્લાઇડ થઈને નીચે આવવાની જગ્યા પર આ રીતે ગતિ કરી અને મતલબ આ રીતે ટોપલ કરતાં કરતાં નીચે આવશે, તો એના માટેની શરત છે એક્સ જે છે એટલે કે આ જે એક્સ અહીંયાથી આ એક્સ જે અંતર છે એ ગ્રેટર દેન યા તો ઇક્વલ ટુ બી બાય ટુ, ગ્રેટર દેન યા તો ઇક્વલ ટુ મતલબ કે એક્સ જે છે એનું અહીંયાથી અંતર દ્રવ્યમાન કેન્દ્રના જે યામ હોય એના જેટલું હોવું જોઈએ, એટલે કે આ બીનું અડધું થયું એટલે કે દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન જ થયું, તો એક્સ ઇઝ ઇક્વલ ટુ દ્રવ્યમાન કેન્દ્રના સ્થાન કરતાં વધારે અથવા તો ઇક્વલ ટુ હોય ત્યારે એ બિંદુએથી શું કરશે ટોપલ કરીને નીચે આવશે। તો એના માટેને આપણે ધારો કે માની લઈએ કે એક્સ ઇઝ ઇક્વલ ટુ બી બાય ટુ છે મતલબ ટોપલ કરશે, તો એના માટે ઘર્ષણ બળ કેટલું, ટુ એમજી કોસ થીટા બી બાય એક્સની કિંમત આપણે શું મૂકી બી બાય ટુ ઇન્ટુ એચ તો છે જ ઓલરેડી, એમજી કોસ થીટા ઇન્ટુ બી બાય એચ,
रोटेट करवा माटे जरूरी आ घर्षण बल छे। चाक गति करावी होय तो आटलू घर्षण बल लागशे तो शुं करशे टॉपल करीने नीचे आवशे। हवे ब्लॉक जे छे लपस्या एटले के स्लाइड थया वगर नीचे आवशे, स्लाइड थया वगर, कारण के आनी अंदर तो शुं हतुं टॉपलनी वात करी हती, लपस्या वगर आवशे। लपस्या वगर आवे एटले घर्षण बल एफ जे छे लेस देन म्यू एन होय त्यारे जा शक्य छे, स्लाइड थया वगर नीचे आवशे। तो एफ इज लेस देन म्यू एन, तो इज इक्वल टू एफ की किंमत आपणे वात करी एम जी साइन थीटा इज लेस देन म्यू इंटू एम जी कॉस थीटा। लपस्या वगर एटले के आनो मतलब शुं थयो के रेखीय गति तो करशे पण ए लसरीने आवानी जग्या पर शुं करे आ रीते टॉपल थई अने आगळ वधशे। अहीं आपेलुं होय तो आ रीते शुं करशे गति करीने आगळ वधे तो एने कहेवाय टॉपल थईने आवुं लपस्या वगर। तो म्यू की किंमत शूँ आ ग्रेटर देन इक्वल टू टेन थीटा जयरे मात्र शूँ थे शुद्ध चाक गति थे, शूँ थे शुद्ध चाक गति अँ आप जी सकी एम जी कैंसल तो म्यू इज ग्रेटर देन या इक्वल टू टेन थीटा। जो म्यू लेस देन टेन थीटा हो शूँ जो क्या ग्रेटर देन हो तो चाक गति के भाई लपसिया वगैरह आए, म्यू लेस देन टेन थीटा हो तो ये स्लाइड कर नीचे आशे, स्लाइड कर आ रीते नीचे आशे, અને મ્યુ ગ્રેટર દેન ટેન થીટા હોય તો આ રીતે એ ટોપલ કરીને નીચેની તરફ આવશે એટલે કે ગબડીને, જે ટોપિક આપણે ટેક્સ્ટબુકમાં આપેલો છે ગબડતી ગતિ, તો ગબડીને જો પદાર્થ નીચે આવે તો મ્યુ ઇઝ ગ્રેટર દેન ઇક્વલ ટુ ટેન થીટા હોય, લેસ દેન હોય તો એ સ્લાઇડ કરીને નીચે આવશે। સ્લાઇડ થતાં પહેલાં જો બ્લોક ટોપલ કરે, આનો મતલબ શું થયો કે જે આ બ્લોક આપેલો છે એ પહેલાં એક વખત આમ ટોપલ કરશે અને પછી સ્લાઇડ થઈને નીચે આવે, તો એના માટેની શરત છે f less or equal to mu into n, mu into n એટલે કે mu mg cos theta। અહીંયા જે f ની કિંમત લઈશું એ કઈ લઈશું, આ લઈશું, કે શા માટે, કારણ કે એમાં શું કીધું પહેલાં ટોપલ થાય એટલે કે પહેલાં ચાક ગતિનું પ્રમાણ જે છે એ વધારે છે, તો આપણે આ ઘર્ષણ બળ લઈશું। અહીંયા શું હતું સ્લાઇડ કર્યા વગરની વાત હતી અને સ્લાઇડિંગ માટે તો જવાબદાર ઘટક કોણ છે, એફ ઇઝ ઇક્વલ ટુ એમ જી સાઇન થીટા છે સ્લાઇડિંગ માટે આ ઘટક જવાબદાર, એટલે અહીંયા આપણે લીધું હતું એમ જી સાઇન થીટા, તો એફ ચલે છે એફ લેસર ઇક્વલ ટુ મ્યુ એમ જી કોસ થીટા, તો અહીંયાથી આપણે મ્યુની શરત મેળવી શકીએ ગ્રેટર દેન ઇક્વલ ટુ બી બાય એચ, તો મ્યુ ગ્રેટર દેન ઇક્વલ ટુ ટેન થીટા હોય અથવા મ્યુ ગ્રેટર દેન ઇક્વલ ટુ બી બાય એચ હોય ત્યારે શું કહી શકીએ આપણે શુદ્ધ ચાક ગતિ થાય છે એવું કહેવાશે। ખાલી આ જ શરતનું પાલન થતું હોય તો બ્લોક શું કરશે શરૂઆતમાં ટોપલ કરશે અને પછી એ સ્લાઇડ થઈને નીચે આવશે, આ શરતનું પાલન થતું હોય તો શું કહેવાશે માત્ર એ સ્લાઇડ કરશે। તો આપણે આ થિયરી પરથી અગત્યના પોઈન્ટ, અગત્યના જે મુદ્દાઓ છે એની ચર્ચા કરી લઈએ। તો અગત્યના આપણે ચાર મુદ્દા જોઈ ગયા કે ટોપલિંગ એટલે કે ચાક ગતિ જે છે ગબડતી ગતિ થતાં પહેલાં બ્લોક સ્લાઇડ કરે તો મ્યુ લેસ દેન બી બાય એચ, કારણ કે ગ્રેટર દેન ઇક્વલ ટુ માટે તો એ શું કરશે ટોપલ થઈને પછી સ્લાઇડ કરશે, તો ટોપલિંગ થતાં પહેલાં બ્લોક સ્લાઇડ કરે તો પહેલાં શું થયું અહીંયા સ્લાઇડ કરવાની વાત છે, પહેલાંમાં એવું હતું કે પહેલાં ટોપલ થતું હતું ઉલટાઈ ગયું તો લેસ દેન બી બાય એચ, સ્લાઇડ કરતાં પહેલાં ટોપલ કરે તો મ્યુ ગ્રેટર દેન ઇક્વલ ટુ બી બાય એચ, માત્ર સ્લાઇડ કરે તો મ્યુ લેસ દેન થીટા, અને માત્ર ટોપલ કરે તો મ્યુ ગ્રેટર દેન ટેન થીટા, આની સાથે સાથે મ્યુ ગ્રેટર દેન બી બાય એચ, મતલબ આ બંને શરતનું પાલન હોય તો માત્ર શું કરશે ટોપલ કરશે, આ શરતનું પાલન હોય તો પહેલાં એ ટોપલ કરશે અને પછી એ સ્લાઇડ થઈને આવશે। ઉદાહરણ આપણે જોઈએ કેવા ક્વેશ્ચન પૂછાય, માનો કે આપણને થીટા ઇઝ ઇક્વલ ટુ 37 ડિગ્રી આપેલું છે, મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0.8 આ બ્લોક આપેલી છે જેને બી આપેલું છે 1 મીટર, એચ આપેલું છે 3 મીટર, હવે આપણને પૂછેલું સ્લાઇડ થશે કે એ ટોપલ થશે, તો આપણે શું ચેક કરવાનું મ્યુની કિંમત લેસ દેન ટેન થીટા છે કે ગ્રેટર દેન, તો ટેન થર્ટી સેવન ડિગ્રીની કિંમત છે 3/4 એટલે કે 0.75, આ કેટલી છે 0.8, એટલે આપણે કહી શકીએ મ્યુ ઇઝ ગ્રેટર દેન ટેન થીટા। હવે વાત કરીએ બી બાય એચની, તો બી બાય એચ એટલે કે 1/3 તો 0.33, તો મ્યુ ઇઝ ઓલ્સો ગ્રેટર દેન બી બાય એચ, કારણ કે આ તો 0.8, બંને શરતનું પાલન થયું તો શું કરશે માત્ર બ્લોક છે ટોપલ કરીને નીચે આવશે, ખ્યાલ આવી ગયો। હવે આનાથી આગળ જો પદાર્થ ચાક ગતિ અથવા તો મિશ્ર ગતિ, ચાક પ્લસ રેખીય બંને ગતિ કરતા હોય તો પદાર્થનો પ્રવેગ મેળવવો હોય તો એ ઇઝ ઇક્વલ ટુ આપણે ન્યૂટન્સ લો ઓફ મોશનમાં પોલી અને બ્લોકના જે ક્વેશ્ચન જોઈ ગયા હતા એ જ રીતે અસંતુલિત વજનના છેદમાં કુલ જડત્વ, અસંતુલિત વજનના છેદમાં કુલ જડત્વ, કુલ જડત્વ કેવી રીતે મળશે, તો ભાઈ જો મિશ્ર ગતિ થતી હોય તો રેખીય ગતિનું જડત્વ પ્લસ ચાક ગતિનું જડત્વ, રેખીય ગતિમાં જડત્વ કોણ ભાગ ભજવે તો દળ, ચાક ગતિમાં એ આવશે આઈ ડિવાઈડ બાય આર સ્ક્વેર, આઈ ડિવાઈડ બાય
आर स्क्वेर केवी रीते यूज थे आ सूत्र नो ए आप जुए। धारो कि अँ आपने कीधु कि नक्कर नलाकार जे छे ये दोरी पहला जे छे एना उपर वीटेली छे, हवे चाक गट्टी करी एटले के रोटेट थई अने नीचे आवशे, रोटेट थई अने नीचे आवे छे एटले के नीचे पण आवे छे अने साथे साथे रोटेट पण थाय छे एटले के बन्ने जोवा मळशे। अहींया रेखीय प्लस चाक गति तो ए अस ए इज इक्वल टू शुं लखाय, असंतुलित वजन छेदमां कુલ જડતર। ન્યૂટન માટેના જે પુલી અને બ્લોકના ક્વેશ્ચન આપણે જોઈ ગયા હતા એની અંદર ખબર છે અસંતુલિત વજન અહીંયા કેટલું થશે, જે વર્ટિકલ એટલે કે ઉર્ધ્વ અક્ષ પર હોય જ એટલે કે એમ જી જેટલું, ડિવાઈડ બાય કુલ જડત્વ એટલે કે એને રેખીય જડત્વ છે એમ, એનું જેટલું દળ હોય તેટલું એમ પ્લસ આઈ ડિવાઈડ બાય આર સ્ક્વેર। હવે નક્કર નળાકાર માટે આપણને ખબર એની જડત્વની ચાક માત્રા કેટલી, 1/2 mR² આપણે વાત કરી હતી લાસ્ટ લેક્ચરમાં કે જે નિયમિત આકાર અને નિયમિત દળ વિતરણ ધરાવે છે એના એના માટેની જડત્વની ચાક માત્રાનું સૂત્ર આપણે યાદ કરી લઈશું, તો એમ જી ડિવાઈડ બાય એમ પ્લસ mR² / 2 એટલે આના પરથી આપણને પ્રવેગ મળી ગયો। બીજું પૂછ્યું કે આની અંદર આ દોરીમાં તણાવ કેટલું ઉદ્ભવ હશે, તો આપણને ખબર કે આ જે નક્કર નળાકાર છે નીચે આવશે અને નીચે માટેનું જે સૂત્ર છે આપણે જોઈ ગયા હતા કે નળાકાર જ્યારે નીચે તરફ ગતિ કરશે, નળાકાર જ્યારે નીચે તરફ ગતિ કરે ટી ઇઝ ઇક્વલ ટુ એમ ડાઉન ઇન્ટુ જી માઇનસ એ, ઉપર હોય તો જી પ્લસ એ હોય, અહીંયા કિંમત મૂકી દઈએ એ મળી ગયું હતું 2g/3 તો ટી ડાયરેક્ટ મળી જશે। એ જ રીતે ધારો કે આ નક્કર ગોળો આપેલો છે એ ગતિ કરીને આ બાજુ નીચે આવશે તો એનો પ્રવેગ કેટલો, અસંતુલિત વજન છેદમાં કુલ જડત્વ, અહીંયા જોઈ શકાય કે થીટા જેટલા ઢાળ કોણ ધરાવતા સમતલ ઉપર ગતિ કરીને નીચે આવશે, તેના માટેનો ઘટક કયો હતો, એમ જી સાઇન થીટા, અસંતુલિત વજન આપણે આ લેવાનું, ડિવાઈડ બાય એમ પ્લસ નક્કર ગોળો આપેલો 2/5 mR² ડિવાઈડ બાય આર સ્ક્વેર તો એ ઇઝ ઇક્વલ ટુ 5/7 g ઇન્ટુ સાઇન થીટા, આ રીતે આપણે પ્રવેગ મેળવી શકીએ। હવે આપણને એવું કીધું કે આ ક્વેશ્ચનમાં એલ લંબાઈ આપેલી છે, અહીંયા પી બિંદુએથી એ પાઇવોટ કરેલો છે, પાઇવોટ કરેલો એટલે કે આ રીતે પિન રાખેલી છે કે જેના કારણે આ જે સળિયો છે આમ ગતિ આ રીતે મૂવમેન્ટ કરી શકશે, તો એ રીતે મૂવમેન્ટ કરી શકે તો આપણને પૂછ્યું કે જ્યારે સળિયો અહીંયાથી અહીંયા થીટા કોણ બનાવે એ સમયે એના દ્રવ્યમાન કેન્દ્રનો વેગ એટલે કે VCM કેટલો છે આપણે મેળવવાનું છે, દ્રવ્યમાન કેન્દ્રનો વેગ જોઈએ છે તો VCM ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખી શકીએ ભાઈ, ઓમેગા ઇન્ટુ આર, જે પ્રવેગનું સૂત્ર હતું એ જ, તો ઓમેગા ઇન્ટુ આર, આર એટલે કે શું, જે બિંદુને અનુલક્ષીને ટોર્ક લાગે ત્યાંથી ત્યાં સુધીનું અંતર, તો અહીંયાથી અહીંયા સુધીનું અંતર એટલે કે શું થાય, સળિયાની લંબાઈ એલ હોવાની તો દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં છે એના કેન્દ્ર પર એટલે કે L/2 પર, તો આ અંતર કેટલું થાય L/2, તો ઓમેગા ઇન્ટુ L/2 એટલે હવે મારે સૌથી પહેલાં શું મેળવવું પડશે, ઓમેગા એટલે કે આનો કોણીય વેગ કેટલો છે મેળવવો પડશે, તો કોણીય વેગ માટે આપણે જોઈ શકીએ કે ભાઈ અહીંયાથી અહીંયા હતી જ્યારે આ સળિયો ત્યારે એના દ્રવ્યમાન કેન્દ્ર પાસે શું હશે, સ્થિતિ ઉર્જા હશે, અહીંયાથી અહીંયા પહોંચે ત્યારે એની પાસે ગતિ ઉર્જા, મતલબ કે સ્થિતિ ઉર્જાનું શું થયું, ગતિ ઉર્જામાં રૂપાંતરણ, બીજો તો ક્યાંય વ્યય થતો નથી, તો આવું લખી શકાય MgH ઇઝ ઇક્વલ ટુ k રોટેશનલ છે 1/2 I ઇન્ટુ ઓમેગા સ્ક્વેર એટલે ઓમેગા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ MgH ડિવાઈડ બાય 2I એટલે કે મારે I મેળવવું પડશે અને H મેળવવો પડશે, H કે H એટલે કે શિફ્ટ કેટલું થાય છે કે દ્રવ્યમાન કેન્દ્ર પહેલાં અહીંયા હતો અને અહીંયાથી અહીંયા પહોંચ્યું એટલે કે આટલું નાનો અમસ્તુ શિફ્ટ થાય છે એટલે કે આટલી જ ખાલી સ્થિતિ ઉર્જા છે જે ગતિ ઉર્જામાં રૂપાંતરણ થશે, તો પહેલાં આપણે આઈની વાત કરીએ તો મારે તો પી બિંદુને અનુલક્ષી જે છે એટલે આ જે છે આ બિંદુને અનુલક્ષીને ચાક ગતિ કરે છે, અહીંયાથી આમ જશે દ્રવ્યમાન કેન્દ્રમાંથી જે પસાર થતી અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરે તો આપણને ખબર mL² / 12, પરંતુ આ બિંદુને અનુલક્ષીને કરે છે તો આનો મતલબ શું થયો, અહીંયા રહેલી અક્ષ અને અહીંયા રહેલી અક્ષ એકબીજાને સમાંતર, તો સમાંતર અક્ષ પ્રમેય એટલે ICM પ્લસ એમ, અહીંયાથી અહીંયા સુધીનો અંતર L/2 square, તો IP ઇઝ ઇક્વલ ટુ mL² / 3, ચાલો આપણને આઈ મળી ગયું, હવે જ આપણે જોઈશે H, તો H માટે થઈને આપણે શું કરશું, અહીંયા જોઈ શકીએ આપણે આ જ્યારે સળિયો છે આ રીતે થશે તો આ અંતર તો કેટલું રહેવાનું હોય, તો L/2 જ રહેવાનું છે, એ તો કંઈ બદલાશે નહીં, તો આ અંતર થઈ ગયું L/2 ખૂણો થીટા, અહીંયાથી એટલું નીચે આવે છે, હવે શરૂઆતમાં જ્યારે સળિયો અહીંયા હતો તો P થી B સુધીનું અંતર પણ કેટલું હતું L/2 જ, મારે H જોઈએ છે, આ ઘટક કેટલો થાય તો L/2 અને ખૂણો આની સાથે બને છે એટલે L/2 cos થીટા એટલે PA ઇઝ ઇક્વલ ટુ L/2 cos થીટા લખી શકાય, PB આપણને આપેલું છે L/2, મારે H જોઈએ છે તો L/2 એટલે કે PB માઇનસ PA કરું તો આટલું મળી જશે, H ઇઝ ઇક્વલ ટુ L/2 માઇનસ L/2 cos થીટા, ચાલો H મળી ગયો, કિંમત અહીંયા રાખી દો, ઓમેગા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ MG L/2
वन माइनस कॉस थीटा डिवाइड बाय टू इंटू एम एल स्क्वायर बाय थ्री। ओमेगा इज इक्वल टू अंडर रूट थ्री जी बाय एल इंटू वन माइनस कॉस थीटा, तो वी सी एम मिली जैसे इंटू एल बाय टू करिए वी सी एम इज इक्वल टू अंडर रूट थ्री जी एल इंटू वन माइनस कॉस थीटा डिवाइड बाय फोर। हम आपने पूछे कि भाई कोणीय प्रवेग अल्फा कितलो, तो आपने सूत्र खबर टॉर्क इज इक्वल टू आई अल्फा, तो अल्फा इज इक्वल टू टॉर्क डिवाइड बाय आई, तो टॉर्क मेलवो पड़े। हवे जे टॉर्क लागे छे आर एफ साइन थीटा, आर एफ साइन थीटा एटले के आ ज्यारे होरिजोंटल थई जाय त्यारनी वात छे। टॉर्क माटे तो कोण जवाबदार, एनो वजन बळ एम जी जे बिंदुने अनुलक्षीने गति करे छे ने आपणे वात करीए, तो आर केटलुं थशे एल बाय टू एफ से एम जी इंटू साइन थीटा। धारो के थीटा एंगल पर हो तो टॉर्क इज इक्वल टू एम जी एल साइन थीटा डिवाइड बाय टू, टॉर्क अपने मिली गयो। आई ऑलरेडी आपने पहला कैलक्युलेट करेला था एम एल स्क्वेर डिवाइड बाय थ्री, तो अल्फा की किंमत मैं थ्री जी साइन थीटा डिवाइड बाय टू एल। हवे धारो कि आज सड़ियों आपेलो तो आ कम्प्लीट आ रीते 90 पर पहुंची जाए, तो ए समय आज स्पर्शीय प्रवेग ना घटक हे स्पर्शीय प्रवेग टेन्जेंशियल एक्सेलरेशन एनी किंमत के लिए हे, तो टेन्जेंशियल एक्सेलरेशन इज इक्वल टू आल्फा कोणीय प्रवेग इंटू जे बिंदु आपेलू है त्यांथी अहींया सुधीनो अंतर एटले के एल बराबर है, तो आल्फा इज इक्वल टू तो आपने मिली गयु थ्री जी साइन थीटा डिवाइड बाय टू एल इंटू एल। थ्री जी साइन थीटा एटले के शू थी गयु कि आज एल है ये एक्सेलरेशन आना बने वच्चे खूणो, तो ये खूणो तो केटलो थई गया हवे साइन थीटा जे छे 90 जेटलो थई गयो पहला ने पछी नी स्थिति में, मतलब के 90 थशे साइन पाई बाय टू, तो एक्सेलरेशन आपने केटलो मळशे थ्री जी बाय टू। आ छे स्पर्शीय प्रवेग, ख्याल आवी गयो। तो आजे आपणे टॉर्क के चाक गति माटे जवाबदार घटक शू छे टॉर्क एना विषेनी चर्चा करी, टॉर्कना उपयोग ऊर्जा संरक्षण नियमनो उपयोग पण जोई गया। नेक्स्ट लेक्चर नी अंदर रोटेशनल मोशन में आप आगे वीशू, नेक्स्ट लेक्चर में आप कोणीय वेगमान कोणीय वेगमान संरक्षण नियम और उपयोगों के रीते थाय जोईशू। तमे लोग मने सांभळ्या बदल तमारो खूब आभार।